Hi friends, welcome to Quick and Easy. Friends, yes, Farali Sabudana Vada છે પણ હું તમને એવું કહું કે આ વડા ફક્ત મેં 2 ચમચી તેલમાં બનાવ્યા છે તો તમને સાચું લાગે પણ ખરેખર મેં આ 2 ચમચી તેલમાં જ બનાવ્યા છે. ચલો કેવી રીતે બનાવ્યા એ હું તમને કહું. તો આ 100 ગ્રામ સાબુદાણાને 2-3 વાર ધોઈ અને પાણી કાઢી નાખ્યું અને ઉપર 2 ચમચી જેટલું જ પાણી છાંટી અને પછી એને મેં પલાળવા માટે 2 કલાક માટે મૂકી દીધા છે. બસ તમારે બહુ પાણી અંદર રાખવાનું નથી, બસ આટલું સહેજ છંટકાવ જ કરવાનો 2 ચમચી જેટલું. બસ હવે એને ઢાંકી અને સાઈડ ઉપર મૂકી દઈએ. હવે એ રેસ્ટ કરે છે ને ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરીએ 2 કલાક પછી. તો આ 1 ચમચી જેટલી ખાંડ છે એમાં જ મેં 1 ટેબલસ્પૂન જેટલા સિંગદાણા લીધા છે, કાચા શેકેલા. તમારી પાસે જે અવેલેબલ હોય એ ચાલે, એને તમે કાઢી લો. હવે મેં આ 3 લીલા મરચાં લીધા છે, મરચાં થોડા તીખા છે, તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો. બસ એને પણ કાઢી લો. હવે 2 કલાક પછી આપણે જોઈએ કે આપણા સાબુદાણા પલળી ગયા છે. તો જુઓ ફ્રેન્ડ, ફૂલીને એકદમ સરસ ને કેવા છૂટા છે. આપણું પાણી સહેજ પણ રહ્યું, એકદમ છૂટા. જો તમે બહુ પાણી નાખશો ને તો પછી આવા છૂટા નહીં થાય. હવે અંદર મીઠું ઉમેર્યું મેં, હવે સિંગદાણા અને ખાંડ અને લીલા મરચાં. આપણે બીજો વધારાનો કોઈ મસાલો નહીં નાખીએ, ધાણા નાખીશું અને આ 1 ચમચી જેટલો લીંબુનો રસ. હવે આ છે 200 ગ્રામ જેટલા બાફેલા બટાકા, એટલે કે 100 ગ્રામ સાબુદાણા, 200 ગ્રામ બાફેલા બટાકા. બસ અને આ છે શેકેલા જીરુનો પાવડર, એટલું તમારે અંદર ઉમેરી અને બધું જ બરાબર મિક્સ કરીને એકદમ લાઇટ ટેસ્ટના અને બહુ જ સરસ થશે. બસ હવે હાથમાં થોડુંક તેલ લગાવી અને તમારે એના આવી રીતે બોલ્સ વાળી દેવાના છે. ફ્રેન્ડ્સ પણ આપણે અપે પાત્રમાં પણ આને બનાવવાના નથી. બસ આવી રીતે બધા બોલ્સ બરાબર એક સરખા તમારે વાળી લેવાના. બાઇન્ડિંગ પણ સરસ આવ્યું છે, મેઝરમેન્ટ પણ કમ્પ્લીટ જ છે, રેશિયો પણ કમ્પ્લીટ જ છે. 100 ગ્રામ સાબુદાણા, 200 ગ્રામ બટાકા, કારણ કે સાબુદાણા ફૂલ સાઈડ લગભગ 200 ગ્રામ જેટલા જ થઈ જશે. હવે આપણે સ્ટીમર રેડી કરવાના છે. યસ ફ્રેન્ડ, આને આપણે સ્ટીમ કરવાના છે. તો જાળી ઉપર આવી રીતે તમારે તેલ લગાવી અને આ વડાને મૂકવાના છે ફક્ત 4 મિનિટ માટે. 4-5 મિનિટ નહીં, તમે ઘડિયાળમાં જોઈને જોજો કે 4 મિનિટ સુધી તમારે આને સ્ટીમ કરી લેવાના છે. 4 મિનિટમાં એકદમ સરસ થઈ જશે. જો બહુ તમે બાફશો ને તો એકદમ લોચો થઈ જશે. હવે 4 મિનિટ થઈ ગઈ છે, આપણે આને સ્ટીમરમાંથી કાઢી અને 5 મિનિટ થોડા ઠંડા થવા દઈએ. 5 મિનિટે ઠંડા થઈ જાય પછી આપણે આગળની પ્રોસેસ કરીએ. તમને થશે આવા બાફેલા કોણ ખાય, નાના બાફેલા નહીં, બહુ સરસ થશે. હવે 2 ચમચી તેલમાં તમારે જીરું અંદર ઉમેરવાનું છે, લીલા મરચાં ઉમેરવાના છે, લીમડાના પાન ઉમેરવાના છે, તતળી જાય એટલે 1 ચમચી જેટલા તલ છે એ અંદર ઉમેરી અને બરાબર મિક્સ કરી લેવાનું છે. હવે આપણે આ વડા એમાં મૂકવાના છે. કેમ? કારણ કે આવા તો જો બાફેલા તો કોઈને આપો તો કોઈ ખાય પણ નહીં. ફ્રેન્ડ્સ હવે એક ક્રન્ચી કોટિંગ એના ઉપર આવે ને એના માટે, એટલે બસ કશું બહુ નથી કરવાનું. આવી રીતે 3-1 મિનિટ થવા દેશો ને ફાસ્ટ ગેસ ઉપર તો એની આઉટર લેયર બ્રાઉન કલરનું અને થોડું ક્રન્ચી થઈ જશે. એટલે કે જે સોફ્ટ વડા છે ને એ બહારથી ક્રન્ચી અને અંદરથી સોફ્ટ. અને ફ્રેન્ડ્સ આ જે વડા છે ને એની એક ખાસિયત એ કહું તમને કે ઠંડા પડે ને પછી પણ એટલા જ સરસ લાગ્યા હતા. તો મેં ફરાળી ચેવડો, આ છે મીઠું અને ખાંડ નાખેલું દહીં છે, એમાં શેકેલા જીરુનો પાવડર અને ધાણા મેં મૂક્યા છે અને આ સાબુદાણા વડા. જો ફ્રેન્ડ્સ ઉપવાસમાં આવું ઓછા તેલવાળું ખાવાનું બહુ જ સારું લાગે તો તમે આ ચોક્કસથી ટ્રાય કરજો. તમારે તળેલા વડા કે સેલો ફ્રાય કરેલા ખાવાને એના કરતાં પણ આ બેસ્ટ ઓપ્શન છે. અને તમારે ભૂખ્યા પેટે તળવા માટે ઊભા પણ નહીં રહેવું પડે. આપણે તો લોકોને ફરાળ બનાવીને ખવડાવીએ ઘરના મેમ્બરને, પણ બનાવવાનું તો આપણે જ હોય છે. તો ઇઝી મેથડથી ચોક્કસથી બનાવજો. અને જો તમને લાગે કે આ બાફેલા છે તો તમે ચોક્કસથી ટ્રાય કરજો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો. થેન્ક યુ.